નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે નાગ દેવતાના સુપ્રસિદ્ધ લુણસાપુર દાદાના દર્શને નાગપંચમી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અહીં પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચે છે જેના માટે સેવાના વિવિધ સ્ટોલો પણ ઊભા કરવામાં આવે છે જેમાં હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ સ્ટોલ ઊભા કરવામાં આવેલ તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા પણ સ્ટોલ ઊભો કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દર વર્ષે લુણસાપુર મંદિર ખાતે પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવે છે અને ત્યાં તેમના મિત્રો ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે છે પુરીના દાદાના દર્શન માટે અહીં દર વર્ષે મેળો ભરાતો હોય અને માનવ મેદની ઉમટી પડતી પૂર્વ ધારાસભ્ય ડેર દ્વારા પ્રસાદીનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો ચાર નાળા નજીક તેમણે ગુંદીના મહાપ્રસાદ અને પાણીના સેવાનું આયોજન કરેલું જ્યારે વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મંદિરના આગળના ભાગે સ્ટોલ બનાવવામાં આવેલ જ્યાં યાત્રાળુઓને ફરાળ સ્વરૂપે સૂકી બાજી આપવામાં આવેલ અહીં સેવા માટે ધારાસભ્યની ટીમ ઉપરાંત સરપંચ શિવાભાઈ ભોજભાઈ વસ્તુભાઈ કાનભાઈ વગેરે યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે હાજર રહેલા અહીં આજુબાજુના નાગેશરી મિતિયાળા બાબરકોટ રોહિસા બલાણા લોટપુર કોયા વિગેરે ગામમાંથી પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ લુણસાપુરિયા દાદાના દર્શને પહોંચે છે અનેક યાત્રાળુઓ માનતાઓ માની અને ચાલતા ચાલતા દાદાના દર્શને આવે છે દર વર્ષે શ્રાવણ માસના દિવસે નાગપંચમના દિવસે અહીંયો મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે આ મેળા દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા ચાપરાબાદના આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નાગપાટન નિમિત્તે મોડી સંખ્યામાં ભક્તજનો ઉમટે સાત ભવ્ય મેળાનું પણ આયોજન થયેલ છે તો હર વર્ષની જેમ આ વખતે મોડી સંખ્યાએ જે દાદાના દર્શન કરી અને લાવો લીધો છે તો રૂનસાપુર ગામની પ્રજા અને લોલસાપુર ગામના લોકોએ ખૂબ જ આપ્યો એ બદલ અમે લોલસાપુર ગામ બધાનો આભાર માની પોલીસ પોલીસકર્મી પત્રકારો પછી અમારા જે કામદાર ભાઈઓ છે જે છે આભાર આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં